नमस्ते मित्रों, धोरण 11 केमिस्ट्री चैप्टर नंबर 2 परमाणु नु बंधारण। चलो मित्रों, आज नो वीडियो नंबर छे 9। हवे एक बीजी सूचना तमने आपी दऊं के तमे जयरे वीडियो जुओ त्यारे मित्रों पूरेपूरो वीडियो जोवानो आग्रह राखो, जेथी तमने कोई पण जे थियरी चालती होय तो एनो समग्र रीते तमने एनो ख्याल आवे अने एना जे मुद्दा शू कहवा मागे छे ते एनी संकल्पना शू छे ते आपणने क्लियर थाय, जेथी पाछळ जे आवता मुद्दा छे चेप्टरनी पाछळ आवता मुद्दा तमने वधारे सारी रीते तमने समझी जवाय। नहीं तो आगळनो मुद्दो आपणे जो आगळना मुद्दामां कचास रहेशे तो पाछळ आवता जे आवनारी जे थियरी छे, पाछळ आवनारा जे मुद्दा छे, पाछळ आवनारा जे टॉपिक छे ए टॉपिकमां समझ नहीं पड़े। चलो मित्रों, आपणे आगळना वीडियोमां जोयुं हतुं, एक गईकाले आपणे क्वांटम अंकनी आपणे चर्चा करता हता, तो काले आपणे मुख्य क्वांटम अंक जेने आपणे एन वडे दर्शावीए छे, जे केन्द्रनी आजूबाजु इलेक्ट्रॉननो जे भ्रमण मार्ग छे ए भ्रमण मार्ग जेने आपणे शक्ति स्तर कहेवामां आवे छे ए शक्ति स्तर दर्शावे छे तेनी आपणे चर्चा करी हती, जेने आपणे एन वडे दर्शावीए छीए। मित्रों, आजे आपणे एक नवो क्वांटम अंक कोणीय वेगमान क्वांटम अंक जेनुं बीजुं नाम छे गौण क्वांटम अंक, एने एक बीजा नामथी पण ओळखवामां आवे छे एझीम्युथल क्वांटम अंक। ओके, हवे आपणे समजवानो प्रयत्न करीए के गौण क्वांटम अंक छे शुं, कोणीय वेगमान क्वांटम अंक छे शुं। तो मित्रों, ज्यारे पण केन्द्रनी आसपास इलेक्ट्रॉन भ्रमण मार्गनी अंदर જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે આપણને ખબર છે કે તે કોઈ ચોક્કસ સ્થાને તેની હાજરી હોય છે જેને આપણે કક્ષક કહીએ છીએ। તો આ જે કક્ષક છે તે કક્ષકને દર્શાવવા માટે આપણે ગૌણ ક્વોન્ટમ અંકનો વિકાસ કરેલો છે। મિત્રો, મેં તમને ગયા વિડીયોમાં પણ કહ્યો હતો કે સમગ્ર કક્ષામાં ઇલેક્ટ્રોન હોતા નથી, કક્ષાનો કેટલોક ભાગ તો અવકાશ જ હોય છે, પરંતુ એવી એક ચોક્કસ કાર્તેજિયન એના કાર્તેજિયન યામની અંદર અમુક અમુક જે એની જે દિશાઓ હોય છે એ દિશાઓમાં ચોક્કસ ઇલેક્ટ્રોન ત્યાં મળી આવવાની સંભાવના હોય, એટલે ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના અહીંયા છે, તો એ જે સ્થાન છે તેને આપણે શું કહીશું, કક્ષક કહીએ છીએ। તો એ કક્ષકને દર્શાવવા માટે આપણે ગૌણ ક્વોન્ટમ અંકની જરૂર પડી। તો ગૌણ ક્વોન્ટમ અંકને મિત્રો આપણે એના મુદ્દા કેટલાક આપણે નોંધતા જઈશું અને તેને સમજતા જઈશું। ગૌણ ક્વોન્ટમ અંકને આપણે એલ વડે દર્શાવીએ છીએ, અહીંયા આપણે લખીશું તેને એલ વડે દર્શાવાય। તમે પણ જોડે જોડે મુદ્દાઓ નોટ કરતા રહેજો, એન વડે સોરી એલ વડે દર્શાવાય છે। મિત્રો, બીજી વાત અહીંયા કે ઇલેક્ટ્રોન જે હોય છે તે કક્ષાની અંદર પરિભ્રમણ કરતો હોય ત્યારે ઇલેક્ટ્રોન અહીંયા કેન્દ્રની આસપાસ કોણીય ગતિ કરતો હોય છે। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, જુઓ ઇલેક્ટ્રોન કોણીય ગતિ કરે છે। હવે જ્યારે ઇલેક્ટ્રોન કોણીય ગતિ કરે છે ત્યારે તેનું કોણીય વેગમાન ઉત્પન્ન થાય, મિત્રો એનું કોણીય વેગમાન ઉત્પન્ન થતું હોય છે। હવે કોણીય વેગમાન ઉત્પન્ન થાય ત્યારે એ કોણીય વેગમાનને દર્શાવવા માટે કોણીય વેગમાન ક્વોન્ટમ અંકની જરૂર પડે, ગૌણ ક્વોન્ટમ અંકની જરૂર પડે, માટે એનું નામ આપેલું છે કોણીય વેગમાન ક્વોન્ટમ અંક। કારણ કે ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્ર સાથે કોણ બનાવે છે, મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, જુઓ, માટે તે કોણીય વેગમાન ધરાવે છે, કોણીય વેગમાન દર્શાવે છે, માટે આપણે અહીંયા કોણીય વેગમાન ક્વોન્ટમ અંકની જરૂર પડી। તો એ રીતે આપણે અહીંયા એક મુદ્દો લખીશું। ચલો ત્યાર પછી આગળની વાત કરીએ કે ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનને કારણે રહેલી જે ગતિશક્તિનું મૂલ્ય એ ઇલેક્ટ્રોનની કુલ શક્તિ દ્વારા મર્યાદિત હોય, મિત્રો કારણ કે આપણને ખબર છે કે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે જેને આપણે એને એક શક્તિ સ્તર તરીકે દર્શાવાય છે, અને એ શક્તિ સ્તરની અંદર રહેલા ઇલેક્ટ્રોનની કુલ શક્તિ એ કુલ શક્તિ શાના પર આધારિત રાખે છે, મિત્રો કાલે જ આપણે જોયું હતું મુખ્ય ક્વોન્ટમ અંક પર આધાર રાખે છે। હા, માટે ઇલેક્ટ્રોનની કુલ શક્તિ દ્વારા તે મર્યાદિત થતું હોવાથી એલના જે મૂલ્યો હોય છે તે શાના પર આધાર રાખશે, મુખ્ય ક્વોન્ટમ અંક પર આધાર રાખે છે। તો મિત્રો અહીંયા આપણે લખીશું કે ઇલેક્ટ્રોનના
कोणीय वेगमान ने कारण रहेली गतिज शक्ति नु मूल्य इलेक्ट्रॉननी कुल शक्ति जेने आपणे ईएन वडे दर्शावीए छे अने आ ईएन नु मूल्य साना पर आधारित राखे छे ईएन नु मूल्य इलेक्ट्रॉननी कुल शक्ति नु मूल्य तो मुख्य क्वांटम अंक वडे दर्शावाय छे तो फरी आपणे जोईए इलेक्ट्रॉनना कोणीय वेगमानने कारणे रहेली गतिज शक्ति नु मूल्य इलेक्ट्रॉननी कुल शक्ति ईएन द्वारा मर्यादित होवाथी एलना मूल्यो एलना स्वीकार्य मूल्यो एनना मूल्यो पर आधार राखे छे। मित्रों खास अगत्यनुं छे आ समझवानुं छे अहींया કે કોણીય વેગમાન L નું મૂલ્ય સાના પર આધાર રાખશે તો N ના મૂલ્ય પર આધાર રાખશે ફરી તમને કહું છું કોણીય વેગમાન L ના સ્વીકાર્ય મૂલ્યો સાના પર આધાર રાખે છે તો N ના મૂલ્યો પર આધાર રાખે છે કેમ રાખે છે તો ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનને કારણે રહેલી ગતિજ શક્તિનું જે મૂલ્ય હોય છે તે ઇલેક્ટ્રોનની કુલ શક્તિ EN દ્વારા દર્શાવાય અને એ EN જે છે કુલ શક્તિ ઇલેક્ટ્રોનની છે તે મુખ્ય ક્વોન્ટમ નંબર પર આધાર રાખે છે મુખ્ય ક્વોન્ટમ નંબર દ્વારા મેળવવામાં આવે છે તો મિત્રો આ રીતે આપણે મુદ્દા નોટ કરતા જઈશું ત્રીજો મુદ્દો છે એનના જે આપેલ મૂલ્યો હોય અહીં આપણે ધ્યાનથી સમજીશું એનના આપેલ મૂલ્યો માટે એલ નું મૂલ્ય એલ નું મૂલ્ય 0 થી n માઇનસ 1 સુધીની મર્યાદામાં હોય મિત્રો ખાસ આપણે ધ્યાન રાખીશું કે એનના મૂલ્યો એનના આપેલ મૂલ્યો માટે જો એલનું મૂલ્ય શોધવું હોય એટલે કે એનના મૂલ્ય પરથી એલનું મૂલ્ય શોધવું હોય તો 0 થી n માઇનસ 1 સુધીની મર્યાદામાં હોય ફોર એક્ઝામ્પલ હું તમને કહું અહીંયા જો એક એલ શોધવાનું સૂત્ર પણ તમને આપી દઉં કે એલ શોધવાનું સૂત્ર તો એલ શોધવાનું સૂત્ર એલ બરાબર 0 થી એલ બરાબર 0 થી એન માઇનસ 1 સુધીના પૂર્ણાંક અને જ્યાં એન બરાબર કેટલા લેવાના મિત્રો એન બરાબર તો તમને ખબર જ છે 0 સિવાયની ધન પૂર્ણાંક સંખ્યા એટલે 1 2 3 આગળ જાય જ કરે તો ચલો આપણે એનના આપેલ મૂલ્યો માટે જો એલનું મૂલ્ય શોધવું હોય તો આપણે શોધીએ એક એક્ઝામ્પલ ધારો કે ચલો એનનું મૂલ્ય આપણી પાસે જો એન બરાબર 1 છે બરોબર તો આપણે એલનું મૂલ્ય શોધવું છે તો એલ બરાબર કેટલા થાય તો એલ બરાબર 0 થી એન માઇનસ 1 તો એન 0 તો ખરો જ 0 તો આવશે જ 0 થી એન માઇનસ 1 એટલે 0 અને એન માઇનસ 1 એન બરાબર કેટલા મૂકવાના 1 મૂકવાનો કારણ કે અહીંયા એન બરાબર 1 છે તો અહીંયા 1 ઓછા 1 એટલે 0 એટલે 0 જ આવશે એલ બરાબર 0 તો એનું મૂલ્ય કેટલું થયું 1 મૂલ્ય થયું કેટલું થયું એલનું 1 મૂલ્ય થયું ઓકે ચલો જો એન બરાબર 2 હોય તો અહીંયા તમે કિંમત મૂકો તો 0 થી n માઇનસ 1 તો 0 તો ખરો જ અને n બરાબર તમે 2 મૂકશો તો 2 ઓછા 1 બરાબર 1 એટલે બીજું 1 મૂલ્ય આવશે એટલે ટોટલ કેટલા મૂલ્યો થયા 2 મૂલ્ય થયા 2 મૂલ્ય થયા ચલો n બરાબર આપણે 3 મૂકીશું તો કેટલા થશે l બરાબર 0 1 અને 2 એટલે કેટલા મૂલ્ય થયા 3 મૂલ્ય થયા એના ઓકે ચલો n બરાબર હવે તમે જાતે 4 મૂકો અને જોઈ એન બરાબર 0 1 2 અને 3 થશે તો એના કેટલા મૂલ્યો થયા 4 મૂલ્યો થયા તો આ રીતે મિત્રો એનની જુદી જુદી કિંમત માટે તમે એલની એલના તમે મૂલ્યો શોધી શકો છો અહીંયા એક બીજી બાબત તમે જોઈ જો મિત્રો અહીંયા જો એન બરાબર તમે 1 લીધું ને તો એલના કુલ મૂલ્યોની સંખ્યા કેટલી આવે છે 1 જ આવે છે જુઓ એનના 2 મૂલ્ય એન બરાબર તમે 2 લીધું
तो अहीं केटला आवे छे जुओ बे मूल्य आवे छे एटले अहीं एन बराबर जे संख्या होय ने एटला एल ना कुल मूल्य आपणने मळे। मित्रों हूँ कुल कहूँ छू एटले आ संख्या एक बे त्रण तो त्रण एन ओके आपणे ध्यानमां लईशुं। तेना केटलाक उपयोगो आपणे जोई लईए तो आ क्वांटम अंकनो जे उपयोग छे ते आपणने खबर ज छे के एल ना मूल्य पर थी कक्षकना त्रिपरिमाणीय आकार नक्की थाय। मित्रों सौथी अगत्यनुं छे एल ना मूल्य पर थी कक्षकना त्रिपरिमाणीय आकार नक्की थाय। चलो एने आपणे समजवानो प्रयत्न करिए तो ए आकार आपणे जुदा जुदा कई रीते नक्की थाय तो अहींया आपणे समजीए। फॉर एक्जाम्पल जो एल बराबर जीरो होय तो तेने आपणे एल बराबर जीरो आपणने मळे तो तेने आपणे एस कक्षक कहीशुं। मित्रों अहींया कक्षक एटला माटे लखू छुं, मैं तमने पहेला ज कह्युं के इलेक्ट्रॉन मळी आवानी संभावनाना विस्तारने आपणे कक्षक कहीए छीए। तो एल बराबर जीरो होय तो तेने एस कहीशुं, एल बराबर एक हशे तो तेने आपणे पी कक्षक कहीशुं, एल बराबर बे हशे तो तेने आपणे डी कक्षक कहीशुं अने एल बराबर त्रण हशे तो तेने आपणे एफ कक्षक कहीशुं। एज रीते एल बराबर चार होय तो जी कक्षक कहीशुं, एल बराबर पांच होय तो एच कक्षक कहीशुं। तो मित्रों आ रीते हवे आगळ आपणे जवानी जरूर नथी। जो खास करीने आपणने आटलानो उपयोग आपणे आपणा रसायण विज्ञाननी अंदर अत्यार सुधी थयेलो छे અને જો હજુ વધારે ને વધારે શોધો થાય રસાયણ વિજ્ઞાનની અંદર તો આ બેનો ઉપયોગ કદાચ ભવિષ્યમાં થઈ શકે। અને જો તમે વૈજ્ઞાનિકો બનો અને તમે આ બંનેનો ઉપયોગ તમે આગળ કરો તો વધારે આનંદ થશે મિત્રો। તો ચલો અત્યારે એસ પી ડી એફ કક્ષક ટોટલ ચાર કક્ષકો, એલ બરાબર જીરો હોય તો તેને એલ એસ કક્ષક કહીશું, એલ બરાબર એક હોય તો પી કક્ષક કહીશું, એલ બરાબર બે હોય તો ડી કક્ષક તેને કહીશું, એલ બરાબર ત્રણ હોય તો એફ કક્ષક કહીશું ઓકે। ચલો બીજો એનો ઉપયોગ છે દરેક કોષ એક અથવા વધુ પેટાકોષ અથવા પેટા સ્તરની રચના કરે તો મુખ્ય કોષમાં રહેલા પેટાકોષની સંખ્યા જે છે તે એનના મૂલ્ય જેટલી હોય। તો મિત્રો હમણાં જ મેં તમને વાત કરી, આગળ જ મેં તમને વાત કરી કે પેટાકોષની સંખ્યા, તો પેટાકોષ એટલે શું તો કે એલના કુલ મૂલ્યો, તો અહીંયા એમનું મૂલ્ય ચાર છે તો કુલ મૂલ્યો કેટલા થશે ચાર, એને પેટાકોષ કહેવાય। તો પેટાકોષ કેટલી છે ચાર પેટાકોષ કહેવાય। એલના જેટલા મૂલ્યો હોય તેને આપણે પેટાકોષ વડે દર્શાવીએ છીએ। તો ચલો આપણે અહીંયા જુદી જુદી પેટાકોષને એની આપણે ચર્ચા કરીએ તો આપણે પહેલાં અહીંયા એનનું મૂલ્ય મૂકીશું, અહીંયા આપણે એના અનુસંધાનમાં એલના મૂલ્યો અને અહીંયા એની કક્ષક, કક્ષકને આપણે પેટાકોષ કહીએ છીએ, કક્ષકને શું કહીશું આપણે પેટાકોષ, કોષને કક્ષા કહેવાય અને કક્ષકને પેટાકોષ કહીશું। ચલો એન બરાબર એક હોય તો એલનું મૂલ્ય કયું હતું, જીરો હતું મૂલ્ય, એ આપણે જોયું બરાબર। તો કક્ષક કઈ થશે, અહીંયા એન વન છે એટલે વન મૂકવાનું અને એલ બરાબર જીરો હોય તો એના માટે શું લાગુ પડે એસ, તો વન એસ। ચલો એ જ રીતે એન બરાબર બે હોય તો એલના બે મૂલ્યો મળતા હતા, એક જીરો અને એક, તમે આગળ જોયું ને અહીંયા, જો મિત્રો તમે અહીંયા જોયેલું છે કે એન બરાબર બે હોય તો એલ બરાબર જીરો એક, તો અહીંયા આપણે મૂકેલું છે જીરો અને એક। તો ચલો અહીંયા આપણે અહીંયા બે પણ મૂકી દઈશું જેથી તમને ખ્યાલ આવે, તો અહીંયા મુખ્ય ક્વોન્ટમ અંક આગળ મૂકવાનો જ આપણે, એનની વેલ્યુ અહીંયા મૂકી જ દેવાની કક્ષક આપણે લખીએ ત્યારે। તો જો અહીંયા એનની વેલ્યુ મેં મૂકી છે કે નહીં વન, અને પાછળ જે આપણે એસ મૂકવાનો છે તે એલની વેલ્યુ પરથી કઈ કક્ષક તેને આપણે માનીએ છીએ તે, તો અહીંયા ટુ અને જીરો તો એસ, પછી ટુ વન એટલે કઈ કક્ષક આવશે પી, તો ટુ પી બરોબર। તો અહીંયા જુઓ એન બરાબર એક હોય તો કક્ષકોની સંખ્યા એક મળી, એન બરાબર બે હોય તો કક્ષકોની સંખ્યા આપણને કેટલી મળી બે મળી। ચલો એ જ રીતે એન બરાબર ત્રણ હોય તો જીરો એક અને બે આપણને મળે છે તે તમે આગળ જોયું। ચલો તો અહીંયા થ્રી અને જીરો એટલે એસ, થ્રી વન એટલે પી,
थ्री टू एटले डी। तो आम अहीं एन बराबर जो त्रण लईए तो त्रण कक्षको आपने मळे छे, पेटाकोष आपने त्रण मळे छे। तो आ जेटली वेल्यू होय एटली ज अहीं संख्या मळे। जो अहीं एक संख्या मळी, अहीं बे संख्या मळी अने अहीं त्रण संख्या मळी। चलो एज रीते चार लईए तो जीरो एक बे ने त्रण आ रीते थशे। तो अहीं आगळ चार चार मूकी दईशुं जेथी आपणे लखवामां सरळता रहेशे। तो फोर एस, फोर पी, फोर डी अने फोर एफ, त्रण एटले एफ कहीए छे। तो टोटल केटली मळी, जो आपणे एन बराबर चार लीधो तो आपणने चार कक्षक कुल मळी मित्रो। तो आ रीते आपणे कक्षानी अंदर रहेला इलेक्ट्रॉन अने ए इलेक्ट्रॉनना स्थानने आपणे कक्षक तरीके ओळख्या, अने एनी जुदी जुदी जे पेटाकोषो छे ते पेटाकोष आपणे आ रीते दर्शावी शकाय। तो मित्रो आ हतो कोणीय वेगमान क्वांटम आंक।